गुड मॉर्निंग विद्यार्थी मित्रों, चलो गुजराती चोपड़ी खोली नाखो। बहन नो पत्र आ पाठ आपणे शीखी गयेला छे, बराबर। आखो पत्र आपणे करी नाखेलो छे। मैं तमने पत्र पूरो थया पछी रूढ़ी प्रयोग शब्दार्थ अने कहेवत त्रण त्रण वार लखवा माटे आपेला, बराबर। नोट में लखी नाख्या बधाए। तो हवे आपणे आगळ जोईए एमां भाषा सज्जता। ए भाषा सज्जतामां आवो बधा, एमां पहेलुं छे मातृभाषानुं महत्व। मातृभाषा शुं काम जरूरी छे? तो आपणा विचारो रजू करवा माटे, आपणी लागणीओनी अभिव्यक्ति करवा माटे, संदेशाओनी आपले करवा माटे आपणे मातृभाषानी जरूर छे। विचारोनुं आदान प्रदान, एक बीजी व्यक्ति साथे आपणे आपणा विचारो रजू करीए, બેસીને વાતો કરીએ, બરાબર। વિચારોનું આદાન પ્રદાન કરવા માટે પણ આપણે માતૃભાષા જરૂરી છે, શીખવી જરૂરી છે। માતૃભાષામાં જ આપણે સારી રીતે વાતચીત કરી શકીએ છીએ, આપણા વિચારોની રજૂઆત કરી શકીએ, આપણે સમી વ્યક્તિ સાથે કોઈ પણ વસ્તુની સ્પષ્ટતા કરવી હોય તો માતૃભાષાનું જ્ઞાન જો આપણને હોય તો ખૂબ જ સહજતાથી, ખૂબ જ સરળતાથી, વિનયપૂર્વક અને વિવેકપૂર્વક આપણે એની સ્પષ્ટતા કરી શકીએ છીએ। તો માતૃભાષા એ આપણા વિચારોનું આદાન પ્રદાન કરવા આપણને શક્તિમાન બનાવે છે। આપણું જીવન સફળ થાય છે માતૃભાષા જો આપણને આવડતી હોય તો। અને રવીન્દ્રનાથ ટાગોરે તો માતૃભાષાને માતાના દૂધ જેટલી એની કિંમત આપવામાં આવી છે। તો જુઓ, શિક્ષણના માધ્યમ તરીકે માતૃભાષા, તો ગણિત હોય, વિજ્ઞાન હોય, સમાજ વિદ્યા હોય, એ બધા વિષયોનું જ્ઞાન પણ તમને જો માતૃભાષામાં મળે તો તમે એ બધા વિષયો સારી રીતે સમજી શકો છો। તો માતૃભાષાનું શિક્ષણ આપણામાં હોય તો આ બધા વિષયોનું જ્ઞાન પણ આપણે સારી રીતે લઈ શકીએ છીએ। ત્યાર પછી અભિવ્યક્તિના સાધન તરીકે માતૃભાષા, કોઈ પણ વ્યક્તિ કોઈ પણ વાત રજૂ કરવા માગતી હોય, કોઈની સાથે કોઈ સંવાદ કરવા માગતી હોય, કોઈ ભાષણ કરવું હોય, કોઈ જગ્યાએ કોઈ વસ્તુનું વર્ણન કરવું હોય, નિબંધ લેખનની ચર્ચા કરવી હોય, કાવ્યનું ગાન કરવું હોય, તો આ બધી પ્રવૃત્તિમાં માતૃભાષા દ્વારા આપણે અભિવ્યક્તિનો વિકાસ સાધી શકીએ છીએ। આપણે કોઈ જગ્યાએ બોલવાનું હોય તો સારી રીતે રજૂઆત કરવા માટે આપણું માતૃભાષા પર પ્રભુત્વ હોવું જરૂરી છે। એટલે કે અભિવ્યક્તિ કરવા માટે પણ માતૃભાષા જરૂરી છે અને શિક્ષણના માધ્યમ તરીકે પણ માતૃભાષા બરાબર છે। ત્રીજું છે સામાજિક અને સાંસ્કૃતિક વારસાની ચાવી તરીકે માતૃભાષા, આપણો સામાજિક અને સાંસ્કૃતિક વારસાના ભંડારની ચાવી એ આપણી માતૃભાષા છે। જે તે સંસ્કૃતિનું ગૌરવ તેની માતૃભાષાના પુસ્તકમાં આજે પણ જળવાયેલું છે। આપણી સંસ્કૃતિનું ગૌરવ આપણી ગુજરાતીના પુસ્તકોની અંદર આજે પણ યથાવત છે। ચિંતન, મનન અને સંશોધન કરવામાં પણ માતૃભાષા સફળ નીવડે છે। આપણે કોઈ વસ્તુનું ચિંતન કરવું હોય, મનન કરવું હોય, કંઈ સંશોધન કરવું હોય તો એને માટે જે આપણે વાતચીત કરવી હોય તો એને માટે જરૂરી છે આપણું માતૃભાષાનું શિક્ષણ। તો માતૃભાષા આવડવી જોઈએ, માતૃભાષા શીખવી જોઈએ। અંગ્રેજી વિષયને શીખો, પરંતુ એ વિષય તરીકે આપણે શીખી શકીએ, પરંતુ આપણું શિક્ષણનું માધ્યમ અંગ્રેજી નહીં પરંતુ માતૃભાષા જ હોવું જોઈએ। એના પછી જુઓ, માતૃભાષાનું શિક્ષણ ન લીધું હોય તો એ વ્યક્તિ ભલે બધી રીતે આગળ હોય પણ એ પાંગળો કહેવાય, એનો વિકાસ પાંગળો કહેવાય।
मातृभाषा शिक्षण ना उद्देशो, मातृभाषा शिक्षण नो हेतु कयो छे, तो दरेक विद्यार्थी सारी रीते वाची सके, सारी रीते ना विचारो रजू करी सके, सारी रीते लखी सके, वाची सके, ए बड़ा कौशलो लेखन वाचन श्रवण अने कथन आ चारे चार कौशल्यो विद्यार्थियों में विकसे एवो मातृभाषा नो उद्देश छे। विद्यार्थियों समझी सके, सांभळीने बोली सके, विचारी सके, पोताना विचारों ने बीजा साथे आदान प्रदान आपले करी सके, तो आ माटे एनामां मातृभाषानो दान होवुं जरूरी छे। तो मातृभाषानो मुख्य हेतु आ ज छे के दरेक व्यक्ति श्रवण करी सके, कथन करी सके, वाचन अने लेखन सारी रीते करी सके, ए मातृभाषानो मुख्य उद्देश छे। એમાં ઘણા વ્યાકરણો પણ આવે છે, એ માતૃભાષામાં કેવું થાય છે, એક વસ્તુના બે એક શબ્દના ઘણા બધા અર્થો નીકળતા હોય છે, તો તે વિદ્યાર્થીઓમાં સમજ આવે કે આ શબ્દ તમે આપણે ગુજરાતીની અંદર આ રીતે જોઈએ છે કે આ દિન લખો તો એનો અર્થ થાય દિવસ, અને આ દિન લખો તો એનો અર્થ થાય ઘડી, તો વિદ્યાર્થીઓમાં આ સમજ આવવી જરૂરી છે કે ક્યાં કયો શબ્દ અમારે વાપરવાનો, તો તમને માતૃભાષાનું સારું જ્ઞાન હશે તો તમે રસ્વઈ દીર્ઘઈ પણ વ્યવસ્થિત કરી શકશો, જો દીર્ઘઈ વાળો નહીં હોય તો એનો અર્થ થાય ઘડી, અને રસ્વઈ વાળો તો દિવસ, એવા તો ઘણા બધા શબ્દો છે કે જેમાં અર્થ બદલાય જાય, વધુ અને વધુ, તો વધુ એટલે વધારે, ને વધુ જુઓ આ રસ્વા વાળું હોય તો વધારે, અને નીચે એકલો એટલે હસવાવાનું હોય તો વધુ એટલે બહુ, બરાબર? ગુજરાતી ભાષાને બહુ સારી રીતે સમજવી જરૂરી છે। હવે આવો અભ્યાસ। અભ્યાસની અંદર તમને પહેલા વિકલ્પો આપ્યા છે, આપણે વિકલ્પો જોઈ લઈએ। ધરતીની શોભા કોનાથી વધે છે, ખબર જ છે આપણે, ચાર જવાબ આપ્યા છે, તો ધરતીની શોભા સેનાથી વધે છે, વૃક્ષોની। કવિ કોને વૃક્ષોની કવિતા કહે છે, કવિએ વૃક્ષોની કવિતા કોને કહી છે, ફૂલોની, કોને કહી છે, ફૂલોની। બહેનનો પત્ર પાઠના લેખકનું નામ જણાવો, તો એમના લેખક છે મણિલાલ પટેલ। ત્યાર પછી આવો પ્રશ્ન બે, નીચેના દરેક પ્રશ્નનો એક એક વાક્યમાં ઉત્તર લખો, એક વાક્યના સવાલ જવાબ છે। પહેલું જુઓ, વસંત ઋતુમાં કયા કયા પક્ષીઓ બોલ્યા કરે છે, અંદર આપેલું છે તમને, તમે આગળનો પાઠ ખોલો તમને ખબર પડશે કે વસંત ઋતુમાં કયા કયા પંખીઓ બોલ્યા કરે છે। તો જુઓ, કંસારો, કલકલીઓ, ચાસ, શોભીગી જેવા પંખીઓ બોલ્યા કરે છે। બહેન ભાઈને અભિનંદન કેમ આપે છે, બેન એના ભાઈને અભિનંદન કેમ આપે છે, તો કે એનો ભાઈ અરબ 11 સાયન્સમાં આવ્યો છે, એણે 11 સાયન્સના વર્ગમાં પ્રવેશ લીધો છે, પરંતુ એણે અંગ્રેજી માધ્યમને બદલે ગુજરાતી માધ્યમમાં ભણવાનું પસંદ કર્યું છે। આ સાંભળીને બહેન ભાઈને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે કે ભલે તું 11 સાયન્સમાં પ્રવેશ લે છે, પણ તે ભણવાનું માધ્યમ ગુજરાતી પસંદ કર્યું, એને માટે તને ખૂબ ખૂબ અભિનંદન। ત્રીજો સવાલ જુઓ, અનન્યાએ વૃક્ષોને ધરતીની શોભા કેમ કહ્યા છે, તો વૃક્ષો એ ધરતીની શોભા છે, કેમ, તો કે વૃક્ષને લીધે આપણને આપણું રોજબરોજનું જીવન પણ વૃક્ષો જેવું હર્યું ભર્યું લાગે છે। રવીન્દ્રનાથ ટાગોર માતૃભાષાનો મહિમા જણાવતા શું કહે છે, તો રવીન્દ્રનાથ ટાગોરે માતૃભાષાને માતાનું દમણ કહીને સંબોધી છે। માતૃભાષા એ માતાના દમણ જેવી છે, જે રીતે માતાનું દૂધ એના બાળકોનો સુંદર વિકાસ કરે છે, એને
मजबूत बनावे छे। ए रीते मातृभाषानु शिक्षण पण बाळकना विकासने खूब आगळ वधारे छे। माटे रवींद्रनाथ टागोर कहे छे के मातृभाषा ए માતાના દૂધ જેવી છે। જે રીતે માતાનું દૂધ બાળકનું મજબૂત રક્ષણ કરે છે, મજબૂત વિકાસ કરે છે, એ રીતે માતૃભાષા પણ બાળકોના વિકાસમાં ખૂબ મદદરૂપ છે। માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી સો ફાયદો થાય છે। તો માતૃભાષામાં શિક્ષણ મેળવવાથી આપણામાં કલ્પના શક્તિ અને તર્ક શક્તિ, વિચારવાની શક્તિ અને તર્ક કરવાની શક્તિનો વિકાસ થાય છે। હવે સ્વાધ્યાયના જે પાંચ સવાલ છે, ચાર સવાલ છે અને એની નીચેના બે સવાલ છે, એ હું તમને હોમવર્કમાં આપું છું। આ તમારે કરવાના છે છ સવાલ। સ્વાધ્યાયનો પ્રશ્ન એક અને પ્રશ્ન બે, એ છ સવાલ તમારે હોમવર્કમાં કરવાના છે। ત્યાર પછી નીચેના વિષય પર 8-10 વાક્ય લખો। માતૃભાષાનો મહિમા હું તમને હમણાં જ કહી ગઈ, બરાબર, એ તમારે લખવું પડશે। પછી ભણતરનું માધ્યમ તો માતૃભાષા જ, આપણે વારંવાર ચર્ચા કરી છે કે તમે ભલે ગમે તે વિષય ભણો, ગમે તે વિષય ભણતા હો, પણ એ વિષયને એક અંગ્રેજી છે તો એ વિષયને એક વિષય તરીકે ભણો, પણ એનું માધ્યમ તો ગુજરાતી જ રાખો। ગમે તે કેટલા વિષય ભણતા હોય પણ ગુજરાતી માધ્યમ તમારું હોવું જરૂરી છે। અને વસંતનો વૈભવ, આ તો આપણો નિબંધ આવે જ છે વસંતનો વૈભવ, બરાબર છે, તો ત્રણ વિષય તમારે 10-10 વાક્યો લખવાના છે। હું ફોટા મોકલાવીશ, બરાબર, બધાના જ ફોટા તો મોકલીશ, નહીં આપણે તો એમાં જોઈને લખજો। હવે શબ્દકોશનો ક્રમ છે, જુઓ, પહેલું જુઓ અરવ, અનન્યા, ગુજરાતી, ઉનાળો, ઋતુ અને પ્રકૃતિ। તો શબ્દકોશમાં ક્રમમાં ગોઠવીએ તો પહેલાં શું આવે, સ્વર આવે, પછી વ્યંજન, તો પહેલાં આવશે સ્વર અ આ ઈ ઈ ઉ ઊ, રુ એ પહેલાં લેવાના, તો પહેલું આવે અનન્યા, બરાબર, ત્યાર પછી આવશે અરવ, અ વાળા બે છે, બે અ વાળા હોય તો એની બાજુનો વર્ણ જોવાનો, પહેલાંમાં ન છે અને બીજામાં ર છે, તો પહેલાં ન આવશે એટલે અનન્યા, પછી આવશે અરવ, ત્યાર પછી આવશે ઉ, ઉનાળો, અ આ ઈ ઈ ઉ, ઉ પછી આવશે રુ, ઋતુ, એટલે ચોથું આવશે ઋતુ, ત્યાર પછી આવશે વ્યંજન, એમાં ગુજરાતી અને પ્રકૃતિ। ખ્યાલ આવી ગયો, જુઓ ફરીથી બોલી જાઉં છું, અનન્યા, અરવ, ઉનાળો, ઋતુ, ગુજરાતી અને પ્રકૃતિ। ત્યાર પછી બીજું જુઓ, વૃક્ષ, વ્યસ્ત, વસંત, વાતાવરણ, વડામણી અને વસ્તી, બધા જ વવાળા છે, પણ એમાં જુઓ બધા વવાળા છે, એમાં એક વ્યસ્ત શબ્દ આવ્યો છે, વ્યસ્ત, એમાં જોડાક્ષર આવે છે, અહીં તો તમને મેં બારાક્ષરીનો ક્રમ કરાવેલો છે, તેમાં તમને સમજાવેલું છે કે જ્યારે શબ્દકોશમાં ગોઠવો ત્યારે પહેલાં બારાક્ષરીનો ક્રમ લેવાનો, ક કા કી કી કુ કુ, આ બધી બારાક્ષરીનો ક્રમ પૂરો થાય ત્યાર પછી જોડાક્ષર થાય। બારાક્ષરી પહેલાં સ્વર, પછી વ્યંજન, અને વ્યંજનમાં આખી બારાક્ષરી પૂરી થઈ જાય ત્યાર પછી તમારે જોડાક્ષર લેવાનો છે। તો જુઓ આમાં આપણે ગોઠવીએ, પહેલું આવશે વધામણી, બરાબર, ત્યાર પછી આવશે વસ્તી, બંનેમાં વ વ છે પણ બાજુના વર્ણ જોતા વધામણી પહેલાં આવે અને વસ્તી પછી આવે। વસંત, સના માટે બિંદુ છે, સ સમ આપણી બારાક્ષરી બદલાઈ ગઈ છે ને, ક કમ, કા કામ, કી કિમ, એ રીતે, તો સ પછી સમ, વસ્તીમાં સ સાડો છે ને વસંતમાં સ પર બિંદુ છે, અનુસ્વાર છે, બરાબર, એટલે ત્રીજું આવશે વસંત, ચોથું આવશે વાતાવરણ, ત્યાર પછી આવશે વૃક્ષ, બરાબર, વૃક્ષ જે છે ને, વૃક્ષ એ તમારે વુ આવે ને, વુ એની શ્રેણીમાં વુ આવે, વુ વુ ને પછી વૃ, એટલે વૃક્ષ આવે, અને છેલ્લું આવશે વ્યસ્ત, જોડાક્ષર છેલ્લે,
जो वडामणी वस्ती वसन वातावरण वृक्ष ने व्यस। हवे आवो वर्गीकरण करो। आमा वर्गीकरण कई रीते करवानुं छे ते जोजो। आमा शब्दो आव्या छे नाम संदेशो फोन अभिनय फेक्स जाहेरात चित्र सेलफोन इंटरनेट। सेलफोन एटले आपणो आ फोन, इंटरनेट रेडियो नोटिस टीवी तार नृत्य अने सांकेतिक भाषा। तो हवे आपणे वर्गीकरण सामा करवानुं छे ते जुओ। तो पहेलुं वर्गीकरण छे जानकारी मेळवा माटे। तो जो पहला खानामां जानकारी मेळवामां उपयोग थता शब्दो એ લખવાના અને બીજામાં ભાવનાઓ વ્યક્ત કરવા માટે આપણા હૃદયમાં રહેલી ભાવનાઓ વ્યક્ત કરવા માટે વપરાતો શબ્દ। જાણકારી મેળવવા માટે જે શબ્દ આવે તે પહેલા ખાનામાં લખવાનો છે અને આપણે ભાવના વ્યક્ત કરવી હોય હૃદયની લાગણીઓને બહાર લાવવી હોય એને કોઈને કહેવું હોય તો કેવા શબ્દો વપરાય તે। તો ચાલો જુઓ પહેલું સંદેશો। तो आप ख्याल आ जाए संदेश और जानकारी मेलवा माटे फोन जानकारी मेलवा माटे फोन नो उपयोग जानकारी माटे ज करीए छे। अभिनय अभिनय के जानकारी माटे नो शब्द नथी। अभिनय द्वारा आपणे आपणी भावना आपणी लागणीओ ने बहार लावीए छे तो अभिनय आमा लखवा। फेक्स फेक्स ए जानकारी माटे नो शब्द छे। जाहेरात ए पण આપણે જાણકારી મેળવવા માટે ઉપયોગ કરીએ છીએ। ચિત્ર ચિત્રનો ઉપયોગ આપણે ભાવના વ્યક્ત કરવા માટે આપણે બોલી નહીં શકીએ તો ચિત્ર દોરીને પણ આપણી લાગણી દર્શાવી શકીએ તો એ ભાવના વ્યક્ત કરવા માટે। સેલફોન સેલફોન એટલે આપણો ફોન ફોન મોબાઈલ ફોનનો ઉપયોગ શાના માટે કરીએ છીએ જાણકારી માટે। ઇન્ટરનેટ જાણકારી માટે રેડિયો જાણકારી માટે નોટિસ નોટિસનો ઉપયોગ પણ આપણે જાણકારી માટે કરીએ। ટીવી ટીવી આપણી ભાવના વ્યક્ત કરવા માટેમાં પણ આવી શકે ટીવીના માધ્યમ દ્વારા આપણે જાણકારી પણ મેળવી શકીએ। જો ટીવી શબ્દ એવો છે કે એના માધ્યમ દ્વારા આપણે જાણકારી પણ મેળવી શકીએ અને એના માધ્યમથી આપણે આપણી હૃદયની ઉર્મિઓને પણ વ્યક્ત કરી શકીએ। કેટલીક વ્યક્તિઓ અમુક વસ્તુ ટીવી પર કહેવા માટે આવે છે તો આપણે એને ભાવના વ્યક્ત કરવામાં પણ લખી શકીએ ને જાણકારીમાં પણ આવી શકીએ। ટા એ જાણકારીમાં એ સંદેશા વ્યવહારનું સાધન છે। નૃત્ય નૃત્ય એ ભાવના વ્યક્ત કરવા અને સાંકેતિક ભાષા એ જાણકારીમાં આવશે। સમજ પડી ગયો બધાને? જુઓ ફરીથી સંદેશો ફેક્સ ફોન સેલફોન ઇન્ટરનેટ રેડિયો ટાર નોટિસ ટીવી અને સાંકેતિક ભાષા એ જાણકારી માટેના અને ભાવનાઓ માટેના શબ્દો છે। ફોન જુઓ ફોનને આપણે બંનેમાં લઈ શકીશું કેમ કે ફોનથી આપણે ભાવના પણ વ્યક્ત કરી ફોન પર આપણે વાત કરી શકીએ ને આપણું દુઃખ સુખ આનંદ બધું વેચી શકીએ એકબીજા સાથે તો ફોન ભાવનાઓ માટે પણ ઉપયોગી છે। તો ભાવના વ્યક્ત કરવામાં ફોન સેલફોન ચિત્ર અભિનય નૃત્ય રેડિયો ટીવી સેલફોનને પણ આપણે ભાવના વ્યક્ત કરવામાં લઈ શકીએ ને ફોનને પણ લઈ શકીએ બરાબર। એટલે અમુક શબ્દો એવા છે કે જે બંનેમાં આવે। ચાલો તો હવે આ પાઠનું સ્વાધ્યાય અને અભ્યાસની સમજ પડી બધાને? હવે તમારે હું જેટલા ફોટા મોકલું એ ફોટા જોઈને તમારે આના પ્રશ્નોના જવાબ બધા લખી દેવાના। ફોટામાં કદાચ એટલે સવાલ જવાબ વધારે હોય તો તમારે એ નથી લખવાના, તમારે ફક્ત તમારી ચોપડીમાં જે રીતે છે સ્વાધ્યાયને અભ્યાસના સવાલ જવાબ એટલા જ લખવાના છે। ખ્યાલ આવ્યો? હવે કયા કયા પ્રશ્નો લખવાના જોઈ લેવું। અભ્યાસનો પહેલો બીજો અભ્યાસના બંને પછી સ્વાધ્યાયનો પહેલો બીજો ત્રીજો ચોથો અને પાંચમો એટલે અભ્યાસના પણ બંને લખવાના છે ને સ્વાધ્યાયના પાંચે પાંચ લખવાના છે બરાબર। તો આટલું ગૃહ કાર્ય તમારું
पूरु करी नाखजो ने फोटा पण आवशे एमां जोई लेजो।